પેલું થી નલકણ ઉત્પન્ન થાય, આપણને પેલું નલકણ જોવા મળે, એ પછી જે વચ્ચે નો સમયગાળો છે એને કહેવાય અહીંયા ઘણા બધા એવા બાર થી વ્યક્તિઓ આવેલા હોય, વિદેશ થી વ્યક્તિઓ આવેલા. આપણે હોસ્પિટલમાં જવા
છીએ કે સાબુ પાણીનો અહીંયા સેનેટાઇઝર હોય, કેવું હોય? સેનેટાઇઝર, જેમાં આલ્કોહોલ હોય, ક્લોરહેક્સિડિન હોય, દવા હોય, જેમાં સુગંધ આવતો હોય, સ્પિરિટ જેવી, બરાબર? તો એના વડે હાથ ધોઈએ તો પણ એકેય આપણી જે ગોળી થશે સુગર જે નહીં. નમસ્તે કરો, આપણી પરંપરા છે, બરાબર? નમસ્તે કરીને એકબીજાને મળવાનું હોય. તમારે તો હાથ મિલાવવાનું બહુ હોય નહીં, પણ તમે તો ખાતા ખાતા પાછા ગમતા નહીં હોય, હા? એકબીજા બાજુ બાજુ નહીં, સ્વચ્છતા રાખવાની, ખાસ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું નહીં, તમે હળવી કસરત કરી શકો, પ્રાણાયામ કરી શકો, અને એક ખાસ વસ્તુ, ઠંડા પીણાથી દૂર રહેવાનું. ભલે હું આવ્યો પેપ્સી ને, હા, પેપ્સી બંધ કરો, પેપ્સી બંધ કરો, ભલે એ ભાવ ઘટાડે, અત્યારે ભાવ ઘટાડશે, પેપ્સી કોઈ લેતું નથી એટલે ભાવ ઘટાડે. 2 રૂપિયા પેપ્સી 1 રૂપિયા મળે તોય નહીં, સ્કીમ હોય તોય નહીં, એક ફ્રી હોય તો. પેપ્સી ખાવાનું બંધ કરો, આઈસ્ક્રીમ ખાવાનું બંધ કરો, ઓલા ખાવાનું બંધ કરો, થોડોક ટાઈમ બંધ કરો, ઉનાળો છે, ખાવા પડે, તમે ખાઈશો, અમારે કાંઈ ઉપા ઉપા બોલાવીને બજારમાં ન ખવાય, તમે ખાઈ આવો, બરાબર? ખાજો, પણ થોડોક ટાઈમ અત્યારે બંધ કરવા પડે, બરાબર? ત્યાર પછી ઘરમાં પણ આપણે જ્યારે હોય ત્યારે કપૂરનો આપણે ધૂપ કરીએ તો ખૂબ સરસ મજાનું, એનાથી પણ વાતાવરણ શુદ્ધ થાય અને વાયરસ મરી જાય. યજ્ઞ એ આપણી પરંપરા છે, અહીંયા પણ તમે યજ્ઞ કરો છો,
તો એવો જ યજ્ઞ આપણે ઘરે પણ ગોઠવી શકાય અને યજ્ઞ કરી શકાય. એના માટે તમે આર્ય સમાજ પણ હાંડડીનો પણ સંપર્ક કરી શકો. યજ્ઞ ગોઠવો, ઘરનું વાતાવરણ શુદ્ધ થાય, ઘરમાં એક પણ વાયરસ એન્ટર થઈ શકે નહીં. તો આવી બધી વસ્તુઓથી આપણને ચોક્કસ કોરોનાને આપણે ભગાડી શકીએ. માંસાહાર ખાવાનું ટાળવું જોઈએ. માંસ, મચ્છી, ઈંડા હમણાં જે ખાતા હોય તો હમણાં બંધ કરે, ન ખાતા હોય તો વેલ એન્ડ ગુડ, બહુ સરસ. પણ આનેથી વધુમાં વધુ ચેપ જો કોઈથી થતો હોય તો માત્ર ચાઇનાવાળા તો કાંઈ નથી મૂકતા. સી ફૂડ, તમે સી ફૂડ માર્કેટ એક વખત છોકરો જોઈ જાય ને તો 3 દિવસ સુધી તો ઉલટી એ બંધ થાય એવી એની સી ફૂડ માર્કેટ છે. તો એવી વસ્તુ ખાય જ્યાં કુદરતના નિયમ વિરોધી જાય ત્યાં ઓટોમેટિક વાયરસ આવે. આ કોઈ ક્યાંય વાયરસને લેવા જવાનો હોય નહીં. પણ તમે જે ઐશ્વર્ય યોજના છે એનાથી એવડા હાલો તો ઓટોમેટિક રોગ ઉત્પન્ન થવાના જ છે. તો આવું કોરોના વાયરસ વિશે આપણે જોયું અને જેટલી માહિતી એ કોરોના વાયરસ વિશે આપણે પ્રવર્તે છે અત્યારે વોટ્સએપ, મીડિયા, યુટ્યુબ બધામાં, પણ બહુ માહિતી ભેગી કરી અને કન્ફ્યુઝ નહોતા હતા, બહુ નાના નાના છો, માહિતીની કાંઈ જરૂર નથી. માહિતી માત્ર એટલી જ રાખો કે હું પણ હાથ ધોઈશ અને મારા મમ્મી પપ્પાને પણ હાથ ધોવડાવો, બરાબર. તો અહીંયા અહીંયા બેહો તમે અને અહીંયા અહીંયા બેઠા બેઠા સરસ મજાનો હાથ લાંબો કરો, જે ભૂઈ ગયા હોય એનો કરો તો હાલશે. આમ હાથ લાંબો કરો, આમ હાથ લાંબો. આપ અહીંયા બેઠા બેઠા જો હું બોલું ને પાછળ બોલજો, બહુ ધીમે ધીમે બોલે. રેડી? આથી હું ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.